नाम जाप एडवोकेट मौसमी शाह जे रीतना बनाव बन्यो तो आप एक पीएस पार्डी पोलिस चौकी ना पीएसआई विरुद्ध में आज डीसीपी साहब ने मनवा गया था शू विगत एम एवं है कि 21/12/2020 रोज अमे सोसायटी ने कम्प्लेन करी थी। सोसायटी में एक ऑफिस नंबर 211 है, यहाँ सलीम खान बादर खान पठाण इलीगली कब्जो कर बैठो है। सोसायटी की जो लाइट थी ये लाइट यूज करते थे, एट्ले सोसायटी की लाइट चोरी करते तो एना रिलेटेड अमे कम्प्लेन करी थी। अने कम्प्लेन बे दिवस तो लेवा नतार मांगता पीएसआई रबारी साहेब, खाली एप्लिकेशन लेवी थी। अमे जबरदस्ती थी फरियाद दाखल करावड़ाई, कारण के बायलो एज थाय। હવે એના રિલેટેડ એમણે સામેવાળાની ક્રોસ કમ્પ્લેન લીધી, વીજ ચોરીમાં સામેવાળા કઈ રીતે ક્રોસ કમ્પ્લેન કરે એ સમજમાં મને નથી આવતું। ગઈકાલે સાંજે મને એપ્રોક્સિમેટ 5:30 ફોન કરીને કહે છે કે તમે પાલી પોલીસ ચોકી અત્યારે આવી જાઓ ને, તમારું નિવેદન લખાવો ને, જે સાઈન દેસાઈ છે જે આ સોસાયટીના સેક્રેટરી છે હાલમાં એમને બી લેતા આવો, બોલે એમનું બી મારે નિવેદન લેવાનું છે। તો મેં પૂછ્યું કે શેની કમ્પ્લેન, તો કે છે તમે જે વીજ ચોરીની કમ્પ્લેન કરી છે એની ક્રોસ કમ્પ્લેન તો થાય જ ને બેન, બોલે કે એના માટે તમારે આવવું જ પડશે। તો મેં એમને કીધું કે સર હું કાલે સવારે પીઆઈ સાહેબને મળીને રજૂઆત કરું છું। બોલે તમારે પીઆઈ એસીપી ડીસીપી જેને મળો એને મળી લો, તમારે અહીંયા અત્યારે આવવું જ પડશે। ડીસીપી સાહેબને મળીને રજૂઆત કરી તો એમણે કીધું કે જે સામેવાળી વ્યક્તિ છે એ હું એને આજ સાંજ સુધી બોલાવડાવું છું ને એ તમને હવે હેરાનગીતી ના કરે એ રીતનું હું કરી રહ્યો છું। ને એમણે અમારી સામે જ પીઆઈ ચૌધરી સાહેબને ફોન કરીને આ હકીકત કહી, પછી ત્યારબાદ એમણે અમને પીઆઈ ચૌધરી સાહેબને મળવા જવા માટે કીધું એલિસ બ્રિજના। અમે એલિસ બ્રિજ પોલીસ સ્ટેશને પીઆઈ ચૌધરી સાહેબને બી મળ્યા, એમને આ બધી હકીકતો જણાવી કે તમારા પીએસઆઈ આવી રીતે કઈ રીતે કરી શકે। તો એમણે બી કીધું કે હું વાતચીત કરી લઉં છું, તમારી ખિલાફ તો ના જ થાય બોલે કે। એટલે હવે અમે જોઈએ છીએ, અમે એવું ઈચ્છીએ છીએ કે આ પીએસઆઈ રબારી સાહેબ જે ગેરરીતિ કરી છે, ગેરવર્તુણક અમારી સામે ધાક ધમકી આપવાનું કે ખોટા કેસમાં અમને હેરાન કરવાનું એ કરી રહે, તો અમારી એવી વિનંતી છે કે પીઆઈ સાહેબને ડીસીપી સાહેબને કે તેમના વિરુદ્ધ લીગલી કાયદેસરની કાર્યવાહી કરે, કે આગળ કોઈને આમે એડવોકેટ છે છતાં બીજો એડવોકેટ તો કોઈ બી કેસમાં જાય, હું આ કોમ્પ્લેક્સની લીગલ એડવોકેટ છું તો હું કેસમાં ગઈને એમાં મારી ખિલાફ કમ્પ્લેન કરી કાઢી, તો શું એડવોકેટો કોઈ કેસમાં જવાનું નહીં? જે બી કેસમાં ગયા જામીન કરવા પોલીસવાળા અમને આરોપી બનાવી દેશે સામેવાળા જોડે મળીને। એટલે અમારી એવી રજૂઆત છે કે આ જે પીએસઆઈ રબારી સાહેબ છે ચોકીના, એમની ખિલાફ સખ્તમાં સખ્ત કાયદેસરની કાર્યવાહી કરી, આગળ કોઈની સાથે આવી ગેરવર્તુણક કે ના કરે, કોઈને ખોટા કેસમાં ના ભરાવે, એમના ખિલાફ કાયદેસરની કાર્યવાહી કરીને અમને ન્યાય અપાવે એવી અમારી એમને અપીલ છે।